સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોને લઈ ઉભા થયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના અસલમ સાયકલવાલા નિલેશ કુંભાણી અને ભાજપ વચ્ચે કાંઈ રંધાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો ગાયબ થતા અપહરણના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે. તો નિલેશ કુંભાણી અને ભાજપ વચ્ચે કાંઈ રંધાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. તો સાથે આ ફોર્મ રદ થાય તો સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી હશે તેમ પણ જણાવ્યું હતું. તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ શંકા વ્યક્ત કરતા રાજકીય મામલો ગરમાયો છે. જી અસલમભાઈ, આજે શું લાગે છે તમને કુંભાણીનું ફોર્મ રદ થશે? જો સવારે 8:30 વાગે કુંભાણી સાથે વાત થઈ તો એમને કીધું કે એના ટેકેદારો સમયસર 9:15 વાગે સુધી કલેક્ટર કચેરી આવી જશે, પરંતુ એ લોકો આવ્યા નથી. અત્યારે આપ જોઈ શકો છો કે 1 વાગ્યાનો સમય થવા આવ્યો છે, છતાં એક પણ ટેકેદાર અહીંયા આવ્યો નથી. કુંભાણીજી પોતે એમના ઘરે જતા રહ્યા છે અને જે ગઈકાલથી ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે કોઈની સવિશેષ જવાબદારી હોય તો નિલેશ કુંભાણીની છે. એટલા માટે કે જે ટેકેદારો એમના ફોર્મમાં સહી કરી હતી એ કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા કે આગેવાન ના હતા. એમના સત્તા બનેવી સત્તા ભાણેજ અને બે ધંધાકીય પાર્ટનરો હતા. એટલે એ ટેકેદારો જયારે અહીંયા ગઈકાલે આવીને રજૂઆત કરી ગયા, એફિડેવિટ આપી ગયા કલેક્ટર સમક્ષ કે અમે લોકો સહી નહીં કરી, તો એ ધ્યાન રાખવાની કે જે કઈ જવાબદારી નિલેશ કુંભાણીની છે અને એમાં નિષ્ફળ ગયા છે અને આ જે કઈ ઘટનાક્રમ થઈ ગયો છે એના માટે જવાબદારી માત્ર અને માત્ર નિલેશ કુંભાણીની છે. નિલેશભાઈ, ભારતીય જનતા પાર્ટી આપી શકશે.